કેશોદ તાલુકામાં પ્રાચીન પરંપરાગત હોળી ઉત્સવની ઉજવણી થાય છે. તો હોળી પ્રજ્વલિતથી કુંભગઢામાં ધાન્યના તથા દિશા પરથી આવતા વર્ષનો વર્તારાનું અનુમાન નક્કી થાય છે. હોળીના તહેવારની ઉજવણી અનેક શહેરોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષોની પરંપરા મુજબ પ્રથમ પુત્રનો જન્મ થાય તે પુત્રની હોળીના દિવસે બાળ ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં સગાસ્નેહીઓ મિત્ર મંડળ સહિતને આમંત્રણ આપવામાં આવે છે. હાલમાં અનેક ગામોમાં સમૂહ બાળનું પણ આયોજન કરવામાં આવે છે, જે પ્રસંગે પધારેલ સમૂહ ભોજન સાથે લે છે. સાંજના હોળી પ્રગટાવી બેન્ડ પાર્ટી સજાવીને સામૈય સાથે ગામના ચોકમાં જાય છે. બેન્ડ પાર્ટીમાં રૂપિયાનો ઘોર થાય છે, તે ગૌશાળામાં દાન સ્વરૂપે ભેટ આપવામાં આવે છે. જે પુત્રની વાડ હોય છે તેને તેના મામા હોળીને ચાર પ્રદક્ષિણા કરાવે છે. પ્રદક્ષિણા બાદ પુત્રને તેમની માતા દ્વારા કંકુ ચોખાનું તિલક કરી ભોગવામાં આવે છે. ધામધૂમથી હોળી એટલે કે વાડ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ખાણા ગોઠવી તેમાં વચ્ચે વિવિધ કઠોળ ધાન્ય સાથે પાણી ભરેલ ઘડો મૂકવામાં આવે છે. હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે ત્યારે કઈ દિશાનો પવન છે, કુંભગઢામાં પાકેલ ધાન્ય તથા કુંભગઢો બહાર કાઢ્યા બાદ પશુ પક્ષીઓનો અવાજ સાંભળીને આવનાર વર્ષોના વર્તારાનું અનુમાન લગાવવામાં આવે છે. કુંભગઢો હોળીમાંથી બહાર કાઢ્યા બાદ ગામ ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે, જેમાં બફાયેલ ધાન્યને હોળિકામાં ધરાવવામાં આવે છે. ત્યારબાદ કુંભગઢામાંથી બફાયેલ ધાન્ય ગામના ચોકમાં પ્રસાદીનું તથા ખજૂરનું વિતરણ કરવામાં આવે છે, જે પરંપરા આજે પણ જોવા મળે છે. ગોવિંદ અડિયા, ZSTV, કેશોદ.